નીટમાં પૂછાઈ ગયેલા છે આમાંથી પચાસ ટકા એમ સિક્યુ નીટમાં પૂછાય ગયેલા છે બધી લીટી આપણે જે કરશું એમાંથી ઓકે આ વસ્તુ પૂછાઈ ગયેલી કયામાં અણુ પરમાણુ પાસે ચુંબકીય મોમેન્ટ કેમાં ન હોય ડાય મેગ્નેટિકમાં ન હોય ઓલા બંનેમાં હોય બીજી વસ્તુ ખાસ સસેપ્ટિબિલિટી મેગ્નેટિક સસેપ્ટિબિટી કાય એમ કેવી આવશે ઋણ પહેલી વસ્તુ શું આવશે ઋણ અને ઋણમાં પણ શું આવશે ઝીરો અને માઇનસ વનની વચ્ચેની કેટલી આવશે ઝીરો માઇનસ વનની વચ્ચે ઓકે સાપેક્ષ પરમિએબિલિટી સાપેક્ષ પરમિએબિલિટીનું સૂત્ર શું આવે મ્યુઆર બરાબર વન પ્લસ કાય એમ એટલે આનું મૂલ્ય કેવું આવશે ધન આવશે કે આ ઝીરો અને માઇનસ વનની વચ્ચે છે ને પણ ધન મૂલ્ય પણ કેવો છે એક કરતા નાનો હશે ને કેટલો હશે એક કરતા નાનું હશે ઓકે એટલે મ્યુઆર કેવો આવશે લેસ ધેન વન પણ ધન આવશે મેગ્નેટિક સસેપ્ટિવિટી સૂત્ર તો આપણને ખબર છે કાયમ બરાબર આપણે લખીએ છીએ કેવી આવે છે ઋણ એનો મતલબ શું થયો અંદરની બાજુ કઈ દિશામાં ઉત્પન્ન થયું છે વિરુદ્ધ દિશામાં શું થાય વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે ઓકે કે કાયમ ઋણ હોવાથી આઈ વિરુદ્ધ એચ નો ગ્રાફ શું છે આપેલો છે જે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ કરે શું કરે વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ કરે એટલે ગ્રાફ કેવો આવશે આ રીતનો આવશે નીચે ઓકે જો અહીંયા આપેલી છે આકૃતિ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા બળ અનુભવાતું નથી આ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે શું છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો બળ અનુભવાય નહીં ઓકે જો બધા માટે એક વર્ડ યાદ રાખવાનું છે આના માટે શું આવશે નિર્બળ અપાકર્ષણ

વિરુદ્ધ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય એટલે આપેલા જતું એ અને ઉત્પન્ન થયું વિરુદ્ધ દિશામાં એટલે પરિણામી કેવું થાય ઘટશે શું થશે પરિણામી ઘટશે ઓકે એટલે બી લેસ દેન શું થશે તમારે બી ઝીરો થશે હવે આપણે મૂક્યું હતું કે એમાં સમાન નું મૂક્યું હતું બળ લાગતું નહોતું એમ કે બંને બાજુ બળ કેવું ઉત્પન્ન થાય કે અહીંયા બળ ઉત્પન્ન થાય ને અહીંયા બળ ઉત્પન્ન થાય બંને કેવું થાય સરખું થાય એટલે પરિણામી બળ કેવું થઈ જાય ઝીરો થઈ જાય

અહીંયા આવશે તો થાય થાય વધારે ક્ષેત્ર એટલે એટલે બળ કેવું કેવું લાગશે લાગશે અને ઓછું પ્લસ કઈ કઈ દિશામાં 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 આ આ છે છે આવડું આ દિશામાં છે મતલબ હું થયો કઈ બાજુ ખસશે આ બળ વધારે થયું એટલે કઈ બાજુ આવે આ બાજુ આવે ને એટલે ખાસ ધ્યાન રાખવાનું ડાબી બાજુ એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગયું કે વિરુદ્ધ દિશામાં ગયું વિરુદ્ધ દિશામાં જશે કઈ દિશામાં જશે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કઈ બાજુ ગતિ કરશે પરિણામી આ બાજુ ગતિ કરશે કયો પદાર્થ છે ડાયામેગેટિક એટલે એનો મતલબ હું થયો નિર્બળ અપાકર્ષણ શું નિર્બળ અપાકર્ષણ મતલબ જે અપાકર્ષણ એટલે શું થાય નજીક અગ દૂર જાય દૂર જાય ને એટલે ચુંબક હેતુ હતી દૂર ની બાજુ ગયું હવે દાખલા કે એની જ વસ્તુ છે આ ડાયામેગ્નેટિક કોઈ પદાર્થ લીધો છે ઓકે એને તમે શું કર્યું છે ચુંબકીય ક્ષેત્ર એનએસ એટલે શું થયું ચુંબકીય ક્ષેત્ર થયું ને હા શું છે એનએસ ચુંબકીય ક્ષેત્ર થયું કે નહીં મતલબ ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તો શું થાય ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તો શું થાય બળ લાગે કેવું બળ લાગે નિર્બળ

એમાંથી આપણે સુપર કન્ડક્ટર સુપર કન્ડક્ટર ક્યાં બને બહુ લો ટેમ્પરેચર હોય ત્યારે બને ખૂબ જ માઇનસમાં ટેમ્પરેચર હોય ત્યારે સુપર કન્ડક્ટર બને એના માટે કાયમ એક્ઝેક્ટલી કેટલું હોય છે માઇનસ વન કે જેટલું તમે આપો એટલું રૂપાંતર તો થઈ જાય મેગ્નેટિક ફિલ્ડ પણ કેવું દિશામાં થશે વિરુદ્ધ દિશામાં થશે એ બધા સુપર કન્ડક્ટર હોય છે તેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય શૂન્ય થઈ જાય ને બહાર એપું થાય ને અંદર એપું તે બંને સરખા ઉત્પન્ન થાય કે નહીં કાયમનું સૂત્ર શું આપે કાયમ બરાબર આઈ બાય એચ આવું છે આઈ એચ બહાર થી આપેલું બહાર આઈ હું છે અંદર ઉત્પન્ન થયેલું તો કે આના બરાબર -1 લ્યો તો શું થઈ જાય અંદર ઉત્પન્ન થયેલું કેવું આવશે -12 થયેલું અને પરિણામે કેટલું થઈ જાય 0 અંદર ની બાજુ પરિણામે કેવો થઈ જશે શૂન્ય થઈ જશે એને કઈ અસર કહેવાય મિઝનર અસર કહેવાય શું કહેવાય મિઝનર અસર ઓકે હવે દાખલા કે આ આ તો ઘન પદાર્થ હતો પ્રવાહી હોય તો એને તો કઈ લટકાવી ન હોય કઈ એને હોમાં ભરે YouTube માં ભરે હેમાં ભરે YouTube માં ભરે એની વચ્ચે n અને s એટલે હું થયું ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું તો શું થાય ચુંબકીય ક્ષેત્ર લગાડે તો નિર્બળ અપાકર્ષણ નિર્બળ અપાકર્ષણ એટલે શું થાય અહીંયાથી નીચે નીચે આવે ને અપાકર્ષણ એટલે દૂર જવાનું શું થાય હા દૂર જાય પછી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાયમ અને તાપમાનનો આલેખ

તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કેવી આવશે ધન દિશામાં ચુંબકી બધાય ઓલું વિરુદ્ધ દિશામાં ગોઠવાતું એટલે ઋણ આવતું તો મ્યુઆર પણ કેવું આવશે ધન જ આવે એક કરતા મોટું મ્યુઆર નું સૂત્ર શું આવ્યું વન પ્લસ કાય એમ કાય નું સૂત્ર પણ ખબર છે આપણને આઈ બાય એચ આલેખ દોરીએ તો ધન બાજુ આવે એટલે આ રીતનો આવશે હતો એવો ને એવો એમાં કે નવું છે નહીં શું જે કાય એમ ધન હોવાથી આયન એ કઈ દિશામાં હોય સમાન દિશામાં એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં મેગ્નેટાઈઝ થશે તમે જે દિશામાં ચુંબકી ક્ષેત્ર આપો એ દિશામાં તમારો મેગ્નેટાઈઝ થશે હવે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા બળ અનુભવાતું નથી મેં તમને પહેલા કીધું એમ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો બળ અનુભવે નહીં કે બંને સાઈડ કેવું હોય બળ સરખે સરખું અનુભવાય એટલે પરિણામે કેટલું થઈ જાય થઈ જાય ઓકે પણ પેરામેગ્નેટિક પદાર્થ બાહ્ય ચુંબક ચુંબક્ર બી ઝીરો અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર વધે કેમ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઉત્પન્ન થાય કે નહીં શું થાય એક તો જો આના કારણે ચુંબક આના કારણે ઉત્પન્ન થઈ જવું હોય આમ અને બીજું બાહ્ય લગાડેલું હોય તે બંને એક જ દિશામાં એટલે સરવાળો થાય એટલે શું થવાનું છે વધવાનું છે ના મેગ્નેટિક મોહોતો તો બંને વિરુદ્ધ દિશામાં થતો થાય એટલે હું થતો તો ઘટતો તો હું થતો તો ઘટતો તો ખવ પડી કે નહીં હવે સમાનમાં તો મૂકી જજો કે બળ ન લાગે અસમાનમાં મૂકો શું કરો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મુકતા ઓછાથી વધારે તરફ ગતિ કરે હું થાય કઈ દિશામાં ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે આમાં કઈ દિશામાં ઉત્પન્ન થશે આ દિશામાં ઉત્પન્ન થશે આમ અને અહીંયા

કાય દિશામાં થાય એટલે કાય એમ ધન આવે લાટ બધી વસ્તુ તમે એક વર્ડ ઉપરથી તમે યાદ રાખી શકો ઓકે આકર્ષણ થાય એટલે શું થાય ઉપર હોય તો શું થાય અને આકર્ષણ એટલે નીચે ખેંચે થોડું હા સેમ ટુ સેમ પ્રવાહી કોઈ હોય જે પેરામેગ્નેટિક પદાર્થ હોય પ્રવાહી તેમાં શું થાય માં ભરેલું હોય તો પ્રવાહી અહીંયાથી શું ચડશે ઉપર તરફ ચડે કે નહીં હા શું ચડશે નીચેથી ઉપર ચડે કેમ કે આકર્ષણ બળ લાગશે

એલ્યુમિનિયમ એમએન પ્લેટિનમ સોડિયમ સીયુસીએલ ટુ ઓ ટુ ઓકે એટલે મોટાભાગની ધાતુઓ છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ પ્લેટિનમ સોડિયમ ઓક્સિજન છે કોપર સીયુસીએલ ટુ શું ને કહેવાય એને કોપર ક્લોરાઇડ કોપર ક્લોરાઈડ ઓકે હવે ત્રીજી વસ્તુ છે ફેરો મેગ્નેટિક પદાર્થ એમાં શું હોય ડોમેન હોય શું હોય ડોમેન હોય આમાં શું હોય એક ડોમેન હોય તો એની બધાની એક દિશામાં ગોઠવાણેલી હોય શું હોય એક ડોમેન હોય તો બધાની શું હોય મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાનાલી હોય આ તો ડોમેન હોય પણ બધા ડોમેનની પરિણામે લેવા દો તો કેવું થઈ જાય ઝીરો કેમ કે બધી ડોમેન આડાવડે ગોઠવાણેલી હશે ઓકે તો આમાં અમુક વિસ્તારની ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય છે જેને શું કહેવાય છે ડોમેન શું કહેવાય ડોમેન ઓકે પરંતુ પરિણામી ચુંબકીય મોમેન્ટ કેવી હોય ઝીરો હોય અને પરિણામી ઝીરો થાય પણ જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડો ત્યારે બધી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે ને ક્યાં ગોઠવાય બધે બધી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય એટલે કેવી જાય એક આરે વધી જાય એટલે આની મોમેન્ટ કેવી છે વધારે છે કેવી છે વધારે પેરામેગ્નેટિક કરતા વધારે એટલે આના માટે શું યાદ રાખવાનું પ્રબળ આકર્ષણ શું થાય પ્રબળ આકર્ષણ પોલામાં થાય એ જ વસ્તુ થાય પણ કેવું થાય? પ્રબળ. પેરામેગ્નેટિક માં આવશે એ પ્રમાણયનું જ આવશે પણ પ્રબળ થશે એટલે વધારે થશે થોડું. ઓકે સસ્ટેબિલિટી કે આવશે ધન પણ બહુ બધી વધારે એટલે લગભગ 100 100 ની આજુબાજુની હોય કેટલી હોય? 100 ની આજુબાજુની હોય. સાપેક્ષ પરમીએબિલિટી એ પણ કેવી હોય છે? આ હોની આજુબાજુ થાય હોની આજુબાજુ હોય ને? હા આમાં એક ઉમેર દો એટલે આ મળી જાય. કાય એમ એ તો ખબર જ છે આપણે આઈ બાય એચ ઓકે કાય એમ ધન હોવાથી આઈ અને એચ સમાન દિશામાં હોય છે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં વધારે મેગ્નેટાઈઝ થાય છે જેનો આલેખ લગભગ આ રીતનો આવે છે એ આપણે પછી જોઈશું ખબર કે નહીં આપણે ઇસ્ટ્રેસિસ ગ્રાફ જોઈશું આ ઇસ્ટ્રેસીસ પ્રકારનો ગ્રાફ છે એ આપણે ત્યારે જોઈશું ઓકે ખાસ ધ્યાન રાખજો ઇસ્ટ ગ્રાફ કેમાં મળે ફેરોમેગ્નેટિકમાં મળે ખાલી કેવા મળે ફેરોમેગ્નેટિક માં મળશે તો ફેરોમેગ્નેટિક પદાર્થ બાહ્ય ચુંબક ક્ષેત્રમાં મુકતા અંદરની બાજુ ચુંબક ક્ષેત્ર શું થાય વધે પણ કેવું વધે પેરામેગ્નેટિક કરતા વધારે વધે ને કેવું છે વધારે પડતું વધશે શું કે વધારે મોમેન્ટ હશે એમાં એટલે ઓકે એટલે આમાં તો આમ જ થવાનું છે બારનું પણ હોય ને અંદરનું પણ હોય બે ભેગું કરો એટલે વધવાનું છે એટલે બી ડબલ ગ્રેટર ધેન બી ઝીરો થશે ઓકે પણ ફેરોમેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્ર મૂકવા દે તે ઓછાથી વધારે ચુંબકીય ક્ષેત્ર તરફ કેવી ગતિ કરશે ઝડપથી ગતિ કરે ઓલો ઈચ કરતો છો ને આગળ આપણે જોયું કે ને માં એમાં પણ આવું જ હતું હા પણ હું તો આમાં પ્રબળ આકર્ષણ થાય એટલે હું તો ઝડપથી ગતિ કરશે ગતિ કેવી કરશે ઝડપથી કે એફએન તમારે વધારે છે એફએસ કેવો હશે ઓછું એટલે પ્રબળ ઝડપથી ગતિ કરશે તમારે પછી આ પણ એ જો સેમ ટુ સેમ વસ્તુ શું થાય ઝડપથી નીચે આવે અથવા વધારે બળ લાગે એટલે વધારે નીચે ખેંચાય છે ઓકે આમાં પણ વધારે પડતું ઉપર ચડશે શું થાય વધારે પડતું ઉપર ચડશે પ્રવાહી હશે તો અને મેગ્નેટિક મોમેન્ટ કેવી હોય વધારે હોય છે પ્રવાહી વધારે ઉપર આવશે હવે મેગ્નેટિક સસેપ્ટેબિલિટી કાયમ અને તાપમાનનો આલે આ રીતનો છે અહીંયા બાર વ્યસ્ત પ્રમાણમાં ઓકે ઉદાહરણ કયા છે આયન કોબાલ્ટ નિકલ કેડમિયમ એફી થ્રી ઓ ફોર ઓકે હવે ખાસ ધ્યાન રાખજો ક્યુરીનો નિયમ આ લગભગ બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે શું છે કોના માટે છે જો ખાસ ધ્યાન રાખજો પદાર્થ યાદ રાખજોક ઓકે જે કાય એમ ચાલે છે વન એટલે કાય બરાબર સી બાયટી જે સી છે ક્યુરી નો ક્યુરી નામના વૈજ્ઞાનિકે ગોતું હતું હવે ચાલો જે તાપમાને ફેરો મેગ્નેટિક પદાર્થ નું એમાં રૂપાંતર થાય પેરામેગ્નેટિક માં રૂપાંતર થાય તેને કેવું તાપમાન કહેવાય ક્યુરી તાપમાન પદાર્થ ને ગરમ કરો એટલે ચુંબક ક્ષેત્ર ગુમાવતું જાય

એટલે ફેરોમેગ્નેટિકની મેગ્નેટિકની ગ્રાફ તમે જ્યારે દોરતો હોય છે કાય ચાલે છે વન પોઈન્ટ ટી માઇનસ ટીસી એટલે જે તાપમાન છે એમાંથી ટીસી તાપમાન તમારે બાદ ટીસી શું છે ક્રિટિકલ ટેમ્પરેચર શું છે ક્રિટિકલ ટેમ્પરેચર કે ક્યુરી ટેમ્પરેચર તમે કહી શકો ઓકે શું છે ક્યુરી ટેમ્પરેચર ખબર પડે કે ન પડી એમાં ત્રણેય પદાર્થ માટે ખાસ ધ્યાન રાખવાનું બધી વસ્તુ એવું લાગે તો ગ્રાફ દોર નાખવાનો ત્રણ કોલમમાં ત્રણ લીટા પડ દેવાના ઉભા ત્રણ લીટા હમાઈ જાય હા નો હમાય ચાર લીટા પાડવા પડે તય ત્રણ ખાના પડે એટલે ન પડતી ખબર ઓકે બધાય ની વસ્તુ લખતી જવાની કે કાઈ એમ કેવો આવે ધન ઋણ સસેબિલિટી કેવી આવશે આકર્ષણ અપાકર્ષણ નિર્બળ અપાકર્ષણ આ પ્રબળ આકર્ષણ ખબર પડી કે નહીં હા હવે ખાસ વસ્તુ છે હિસ્ટેરિસિસ આલેખ કોના માટે મળે પહેલી વસ્તુ તો ફેરોમેગ્નેટિક માટે કોના માટે મળે ફેરોમેગ્નેટિક્સ પદાર્થ માટે મળશે ઓકે એના માટે જે તમારે આ વિરુદ્ધ જે એચનો આલેખ મળે છે શું છે આ વિરુદ્ધ નો આલેખ મળે એને શું કહે હિસ્ટેરિસિસ ગ્રાફ શું કહીએ હિસ્ટેરિસિસ ગ્રાફ કહીએ છીએ એમાં શું થાય છે જ્યારે તમે ગરમ કરો સોરી ગરમ હું કે બાહ્ય પહેલા તો તમાર પીડો હોય એટલે એમાં ચુંબકીય ક્ષેત્ર કઈ હોવાનું છે નહીં એચ શું છે તમે થી આપો ને કાઇ એમનું સૂત્ર આપણે શું લખે છે i બાય એચ તો 12 થી એચ આપેલો હોય ને એમાં અંદર આય તમારે ઉત્પન્ન થાય ઓ થાય ને અથવા બી લ્યો કે આઈ લો બને વસ્તુ સરખી થવાની છે તો બહારથી આપો એટલે શું થાય ઉત્પન્ન થાય તો કઈ રીતે ઉત્પન્ન થાય આ રીતે થશે આમ ઉત્પન્ન થયું ધીમે ધીમે વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધી ગયું પછી અમુક સમય પછી તમે થી ગમે એટલો આપો પછી અંદર વધે લિમિટ આવી ગયા પછી ન વધે ને અમુક લિમિટ આવી વધશે ને એટલે ઓકે ઉપર સેચ્યુરેશન પછી એના પછી તમે બાર થી ગમે એટલો આપો અંદર વધે નહીં કે વજ થોડું કરે તો પછી નવા નવા પદાર્થ ગોતો ને કામ હું અહિયાં વધે નહીં એટલે અહીંયા ઉપર લિમિટ આવી ગઈ પછી શું થાય પછી તમે એને ઘટાડો બહારથી શું કરો આપીએ કઈ રીતે આપણે બહારથી કાંઈ ન હોય એક સોલિડોડ લેવાનું હોય શું લઈએ એક સોલિડોડ લઈએ ને એની વચ્ચે શું કરીએ આપણે પદાર્થ મૂકી દઈએ ઓકે એને એની યાર જોડી દેવાનો સોલિડોડને બેટરી આ રે પ્રવાહ આપો એટલે શું થાય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે તમારે ખો પડે કે નહીં એટલે અહીંયાથી તમારે જાય

તો એને શું કહેવાય બોલો બહાર હું કીધું મેં ફરીથી યાદ રાખવાનું પેલા બહારથી ચુંબક્રમે લગાડ્યું હવે જયારે બાહ્ય ચુંબક ક્ષેત્ર બંધ કરવામાં આવે તો આપણે બંધ કરી દઈએ તો શું થાય અંદર તો પણ વધે શું થાય વધે મતલબ નું પહેલા એવું થયું પોતે ધારણ કરી લીધું કહેવાય હું કહીએ એને આપણે રિટેન્ટિવિટી કે એચ ઝીરો એચ ઝીરો એટલે શું છે બાહ્ય ઝીરો એચ એટલે શું છે બાહ્ય આપ્યું ને બારનું એટલે બાર થી તમે જો ઝીરો કરના હોય તો પણ એની પાસે પોતે કઈક વધે છે એટલો ભાગ વધે કે નહીં ઓસી એટલો ભાગ તો એને શું કહીએ છીએ આપણે રિટેન્ટિવિટી કહેવાય શું કહેવાય રિટેન્ટિવિટી હવે તમારે શું કરવાની બેટરી ઊંધી જોડ દેવાની વિરુદ્ધ દિશામાં પ્રવાહ કરવાનો શું કરવાનો વિરુદ્ધ દિશામાં પ્રવાહ એટલે વિરુદ્ધ દિશામાં આમ હતું ઈ અને બંને હરકો થઈ ગયો એટલે અંદર ઝીરો થઈ ગયો ઓકે તો તમારે શું છે પેલા ચુંબક બની ગયો તો એમાંથી ફરીથી ચુંબક વગરનો બનાવો છે અચુંબક બનાવો છે અચુંબકીય પદાર્થ તો આ બનાવવા માટે જે તમારે એક્સ્ટ્રા જે આપવું પડે શું કહેવાય કોર્સિવિટી શું કરવું છે ત્યારે જે તમારે આપવું પડે ખબર પડી કે ન પડે આમાં પેલા બે વસ્તુ આવશે રિટેન્ટિટી કોને કહેવાય અને કોર્સિવિટી કોને કહેવાય રિટેન્ટિટી કોને કહેવાય કે તમે થી આપવું પછી બાર થી બંધ કરી દીધું ત્યારે પોતાની પાસે જે વધુ એનું કહેવાય રિટેન્ટ કેવું કહેવાય એટલે રિટેન્ટિવિટી કહેવાય પછી જે છે એની પાસે છે એને તમારે ઝીરો કર નાખવું છે તો વિરુદ્ધ દિશામાં તમારે કેટલું આપવું પડે એનું કહેવાય કોર્સિવિટી કહેવાય શું કહેવાય કોર્સિવિટી પછી ઝીરો થઈ ગયા પછી પણ તમે આપી દો એક ને એટલે તમારે શું થાય વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે શું થાય હવે ચુંબક ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય અમુક સમય લગી ઉત્પન્ન થયા કરે થયા કરે પછી શું થઈ જાય સંતૃપ્ત થઈ જાય પછી એની જ વસ્તુ પાછું એને ઝીરો કરી દો ઝીરો કરો એટલે પાછું આવશે પાછું પોતાની પાસે કંઈક રહેશે પણ વિરુદ્ધ દિશામાં રહેશે હા પાછું એને તમારે ઝીરો કરવો હોય તો પાછું તમારે આપવું પડે હા આ રીતે તમે આખી બનાવી શકો કે નહીં તો આખો જે કર બન્યો આ સેકન્ડ એનું કહેવાય હિસ્ટરિસિસ લૂપ શું કહેવાય હિસ્ટર લૂપ ઓકે ખબર પડી કે નો પડી આમાં પેલા બધા ગ્રાફમાં

જાડું પાતળું આપ્યું તેનો મતલબ શું જો પાતળું હોય એટલે આ બિંદુ નીચે આવશે આ બિંદુ પણ નજીક આવશે એટલે એમાં રિટેન્ટિવિટી અને કોર્સિવિટી કેવી હોય ઓછી કેવી છે ઓછી હોય ક્ષેત્રફળ વધારે ઓછું હોય તો આપણને દેખાય જ છે એમાં તો કોઈ નવી વસ્તુ છે નહીં તો શું છે પાતળો ગ્રાફ હોય એટલે આ વસ્તુ ઓછી હોય એટલે એનો મતલબ શું થયો રિટેન્ટિવિટી અને કોર્સિવિટી કેવી હોય ઓછી ઓછી હોય આમાં શું છે રિટેન્ટિવિટી અને કોર્સિવિટી કેવી હશે વધારે હશે ચાલો તો ચુંબકીય પરમીએબિલિટી કેવી થાય વધારે થાય ને ઓછી રિટર્ન ડ્યુટીની કોર્સિટી હોય તો શું થાય પરમીએબિલિટી કેવી આવશે વધારે હશે કે રજીસ્ટ વધારે કરી શકે તે અને આમાં પરમીએબિલિટી કેવી આવશે ઓછી પછી આય અને કાય એમ વધારે અહીંયા શું છે આય અને કાય ઓછા થશે થાય ને પછી સરળતાથી મેગ્નેટાઇઝ અને ડીમેગ્નેટાઈઝ થઈ શકે ઓછું હોય તો શું છે ઓછું આપવું પડે મેગ્નેટ બનાવવા માટે અને મેગ્નેટમાંથી પાછો આ ચુંબક એ બનાવવું હોય તો ડીમેગ્નેટાઈઝ કરવું હોય તો પણ ઓછું આપવું પડે કોર્સિવિટી પણ આમાં એવું થાય નહીં શું થાય સરળતાથી મેગ્નેટાઈઝ અથવા ડીમેગ્નેટાઈઝ થતું નથી સરળતાથી મેગ્નેટાઈઝ અથવા તો ડીમેગ્નેટાઈઝ ન થતું શું કહેવાય પરમેનન્ટ ચુંબક કહે ને આપણે ચુંબક કાયમી ચુંબક બનાવવા માટે કામ માં આવે હું આવે કાયમી ચુંબક સ્ટીલ શું છે કાયમી ચુંબક કેમ કે સરળતાથી નથી આનો ઉપયોગ ક્યાં થાય ડાયનેમો માં ઉપયોગ થાય છે ટ્રાન્સફોર્મર ચાલતો હોય ત્યારે પ્રવાહ ઉત્પન્ન થાય પ્રવાહના કારણે ચુંબક ઉત્પન્ન થાય ત્યારે એ ચુંબક જેવું કામ કરે ખબર કે નઈ પ્રવાહ તેમ બંધ કરી દે એટલે થોડાક ટાઈમો પછી ચુંબક જેવું કામ કરતું બંધ થઈ જાય એટલે સરળતાથી મેગ્નેટાઈઝ અને ડીમેગ્નેટાઈઝ થઈ જાય હા તો તમારું કામ હોય ત્યારે ચુંબક બનાવી નાખો ઇલેક્ટ્રોમેગ્નેટ કહીએ ને આપણે શું કહીએ ઇલેક્ટ્રોમેગ્નેટ એમ કે ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર કરો ત્યારે તમારે મેગ્નેટ જેવું કામ કરશે ડાયનેમો એટલે હે ડાયનેમો તો હોય કે નહીં એ તમારે કઈ કામ નું છે નહીં ઓકે ડાયનેમો એવું લાગે તો વર્ડ યાદ રાખી લો એ મોટર માં ને એમાં બધા એમ આવે એસી મોટર જનરેટર માં ને એમાં બધા એમ આવે ટ્રાન્સફોર્મર માં ને એમાં

आज सुबह आज सुबह से बोलने वाले हाँ तो हूँ ताई मैं सुत्र हूँ आवे पहले तो मोमेंट नो टू मिल तो आज सुबह टू मिल किरो केपी बायर क्यों लगता है इलेक्ट्रोसेटिक्स में केपी बायर हाँ ताई हूँ आवे की एडल म्यूजिरो पॉन हाँ फोर पाइ हाँ

એટલે ટોર્ક નું સૂત્ર શું આવે એમ ક્રોસ બી એટલે કે એમ એમ એટલે કે એના એનઆઈએ બી સાઈન નેવું માઇનસ ઠીટા એટલે અહીંયા તમારે આવશે એનઆઈએ બી કોસ ઠીટા ધ્યાન રાખવાનું ડાયરેક્ટ લખીને આવો ને એના બી sin ઠીટા ચાલો આગળ બે ગજિયા ચુંબક ને ડી અંતર સમક્ષીય મુક્તા તેની વચ્ચે આડી મુકેલી હોય પછી બે આડી મૂકેલી હોય સ્થિતિ ના અને બળ ના બંનેના સૂત્ર લખેલા હતા માતો બધા હા કરે સૂત્ર યાદ રાખવાના છે એના સૂત્ર તમારે અહીંયા પણ લાગે કે નહીં સમક્ષી શું લાગશે સિક્સ આવશે કેટલો આવશે કેટલી ઘાત આવશે ચાર ઘાત કેટલી ઘાત આવે

તો આ સ્થિતિમાં રાખવા માટે કેટલા ટોર્ક ની જરૂર પડે કાર્યનું સૂત્ર શું થાય યુ આપણે કરીએ જ છે ને સ્થિર સ્થિતિમાં કેટલું હોય કે કરી અંતિમ માં કેટલાના ખૂણો લઈ જવા છે સાઠ ના ખૂણે ઓકે સમતોલન સ્થિતિમાંથી સાઈઠ ના ખૂણે એટલે કેટલો ખૂણો આવશે યુ નું સૂત્ર શું આવે પેલા તો

એટલે કે ગણતરી જાતે કરવી ચાલો ગયા ચુંબક ને ચુંબકીય ક્ષેત્રમાં સંતુલન સ્થિતિમાંથી માંથી નેવું ડિગ્રી ફેરવવા માટે કરવું પડતું કાર્ય એ સાહીઠ ડિગ્રી કરવા માટે કાર્ય કરતા કેટલા ગણું હોય સાઈઠ ડિગ્રી એટલે અડધું એવું છે ને હાફ લખે ને કોસ સિક્સટી અને નેવું ડિગ્રી એટલે ઝીરો એટલે એની ડબલ હોય ને કેટલો છે ડબલ હશે ઓકે જાતે ગણો ડબલ છે ને ડબલ્યુ બરાબર વન માઇનસ કોસ સીટા એમ બી બે માટે ગણી નાખું ચાલો અહીંયા સમક્ષીય મુકેલા બે ગજિયા ચુંબકના કેન્દ્ર વચ્ચેનું અંતર આર છે તેમના વચ્ચે લાગતું બળ ફોર પોઈન્ટ આઠ છે તો અંતર ડબલ કરવામાં આવે તો નવું બળ હમણાં ભણી ગયા બળ શું હોય બીની ચાર ઘાતના સમપ્રમાણમાં કે વેસ્ટ પ્રમાણમાં ત્રીજો એમસીક્યુ આવ્યો શું છે અંતર બળ કેટલું કર્યું અંતર ડબલ અંતર ડબલ કરે તો બળ બોલો બળ કેટલું થાય બે ની ચાર ઘાત સોળ એફ બાય સોળ થાય ને એટલે સોળ અડતાલીસ આગળ આ પ્રવાહિત તાર ને માં વાળતા બનતી લુપનું ચુંબકીય મોમેન્ટ એમ હોય તો તારની લંબાઈ એમનું સૂત્ર ટુ પાય આર બરાબર આપણે લંબાઈ લઈએ ને એટલે આર બરાબર અહીંયા મૂકી દો પાય एल स्क्वायर अपऑन फोर पाइस कर ले एक पाइ एक पाइ उड़ी जाए म तो आना ऊपर थी लंबा है एल स्क्वायर बराबर होगा उसे तुम्हारे फोर पाइ एम बाय आई अरे तुम्हारे ए आई एल होता थे अंडर रूट फोर पाइ एम बाय आई तो ऑप्शन नंबर बी अगर

કોઈપણ વચ્ચેના એક બિંદુ શૂન્ય થશે ને હલો એમ ચોટી ગયું

ઓછા થી પડી કે નહીં ઓછા થી દસ ક્યાં એવું તમારે આવડું આ દસ આવ્યું તો આ કેટલું થાય વીસ તો વધારે થી વીસ ને ઓછા થી દસ આગળ

ચુંબક ની લંબાઈ પૂછેલી છે આ રીતના એમસીક્યુ ક્યારે પૂછી નાખે શું આવે ચુંબક ની લંબાઈ ઇલેક્ટ્રોસે આ મળ્યો તો પણ આવશે બળ બરાબર ન થાય ખબર પડી કે નહીં આને ઓલા રીતે મોમેન્ટ પી લખીએ આપણે તો બે ભેગા થાય ને એમ એમ એટલે પી ઈન્ટ બી લખીએ શું લખીએ પી ઇન્ટુ બી અને પી બરાબર શું લખીએલ તો લંબાઈ ગોતવાની છે એલ બરાબર શું લખાશે તમારે એમ બી બાય એફ શું થાય ઓકે આ વસ્તુ ધ્યાન રાખવાનું એવું લાગે તો સૂત્ર લખી લેવું ચાલો તો બધું આપેલું છે એમ ત્રણ બી બે ગુણ્યા દસ ની માઇનસ પાંચ અને એફ આપેલું છે છ ગુણ્યા દસ માઇનસ ચાર તો છ છ તો અહીંયા કેટલી આવશે એક કેટલી લંબાઈ આવશે મીટર ચાલો આકૃતિ કઈ હાચી

બાર એન થી એસ હોય આગળ ચલો ગોતો અડધામાં વાળ દો તો ડાયપોલ મુમેન્ટ ડાયપોલ મુમેન્ટ નું સૂત્ર શું આવે યાદ રાખવાનું શું જવાબ આવશે શું થાય સીધે સીધું એટલે આમ હોય હા ડાયપોલ મોમેન્ટ હું લખીએ આપણે સોરી આયા ચુંબકીય મોમેન્ટ આવશે p l હમણા લખો તો હા ધ્રુવમાન ગુણ્યા બેને વચ્ચે અંતર કટ એન્ડ સિમ્પલ વાળી જાય તેર શું થાય આર તો થઈ જાય તો આ અંતર શું થઈ જાય હવે 2r થઈ જાય ને 2r કઈ થઈ જાય આર તો આર ગોતો પડશે તો લંબાઈ એલ આપવાનું એર બરાબર બોલ કે પાઈ આર આવું થાય ને વાળી એટલે શું થાય અર્ધવર્તુળનો એલ બરાબર પાઈ આર તો આર બરાબર એલ આપવાનું એલ આપવાનું પાઈ આવું થઈ જાય તો હવે મોમેન્ટ નું સૂત્ર શું થઈ જાય પી એ પી લખ નાખે અંતર શું થઈ જાય હવે 2r એટલે mm -hmm. p 2l/π હમ આવું લખાય કે ન લખાય સેન્ટીમીટર માં આપેલું છે જોવાનું પાય ત્રણ પોઈન્ટ ચૌદ એટલે દસ એટલે આ પાંચ પોઈન્ટ પાંચ ને બે આવડી ને બધું તો પોઈન્ટ એક આવશે ને શું આવશે અમુક અંતરે ચુંબક્રો ચુંબકીય સ્થિતિમાં આપેલું છે શું છે ખાસ જનબજો ચુંબકીય સ્થિતિમાં આપણે આવો વડ કોઈ દે આવ્યો નથી આવ્યો ઓકે चुंबक के स्थिति मान के लिए बोले वी तो म बाय फोर चुंबक के डायपोल मोमेंट धराता चुंबक ने अक्ष पर तेज अंतर चुंबक के स्थिति मान के था हेलो हलांकि विद्युत स्थिति मान का इर्द-गिर्द गोता था विद्युत स्थिति मान हम

કવ પડે કે નહીં સૂત્ર મેં તમને કીધું એમ બંનેના હરખા જ આવે ન્યા જે કરો એ જ અહીંયા કરવાનું તમારે ઓકે નો આવ્યું હોય તો ખબર હોવી જોઈએ તો હું થાય મોમેન્ટ ચોથા ભાગની થાય તો આ પણ કેટલા ભાગનું થશે ચોથા ભાગનું ચોથા ભાગ આગળ આ બધું લખેલું છે બધું ટેસ્લા લખેલું છે શું છે ટેસ્લા ચાલો ચાલો ચુંબકીય મોમેન્ટ ધરાવતા બે એક ઊભો હોય દોરી નાખવાનું એક આડો ગજયો ચુંબક એક ઊભો ગજયો ચુંબક એટલે બંનેની અક્ષ એકબીજાને લંબ ઓકે તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર પોઈન્ટ બે એટલે આ અંતર તમને આપી દીધું પોઈન્ટ બે

અંડર ટોફ એક બમણો એટલે આ બે નો વર્ગ ને દસ ની માઇનસ ત્રણ ઘાત અને આ રૂટ પાંચ ઘણ નાખો ચાલો ચાર એટલે ત્રણ ઘાત વધે એટલે રૂટ પાંચ ગુણ્યા ની માઇનસ ત્રણ ઘાત ટેસ્લા ઓપ્શન નંબર ડી ખબર પડે છે કે નહીં હા તો ફટાફટ બોલવું ચાલો એની પછી દાખલા આપણે ચલો ચુંબકીય મરેડીયન દક્ષિણ ધ્રુવ ઉત્તર તરફ રહે તેમ ચુંબક ને મૂકેલો છે કેન્દ્ર થી વીસ સેન્ટીમીટર અંતરે ચુંબક ચિત્ર શૂન્ય થાય છે તો પૃથ્વીનું ચુંબક્ર પોઈન્ટ ત્રણ ગો એક ગો છે કેટલો થાય

ખબર પડે કે નહીં દક્ષિણ ધ્રુવ ક્યાં રહે ઉત્તર તરફ એટલે દાખલ આ ચુંબક હોય એમાં એન અને એસ હોય તો દક્ષિણ ધ્રુવ ઉત્તર તરફ એટલે આ રીતના ચુંબકીય ક્ષેત્ર તમારે લગાડેલું છે એમ ચુંબકીય ક્ષેત્રની દિશા શું હોય એસ થી એન એટલે આ દક્ષિણ આ ઉત્તર તો આવી ગયું ને દક્ષિણ ધ્રુવ છે તે ઉત્તર તરફ રહે હા ઓકે આમાં દિશા એન માંથી નીકળે ને એટલે આમ જાય આવું થાય કે ન થાય અંદર ની બાજુ વિરુદ્ધ દિશામાં થશે ઓકે તો સૂત્ર ચુંબકીય ક્ષેત્ર અંદર કેવું થાય છે વીસ સેન્ટ કેન્દ્ર થી વીસ સેન્ટીમીટર અંતર કેવું થાય છે શૂન્ય તો મતલબ શું થયો અહિયાં ઝીરો થાય ને અહિયાં કઈક ઝીરો થતો છે કેમ કે સામ સામે આવે કેમ કે આનો અહીંયા રીટર્ન આવે છે આમ અને આ બાર નું હોય આ બધું હોય કે નહીં એટલે અહીંયા કઈક ઝીરો થતો છે તો સૂત્ર શું આવે ડાયપોલ મુમેન્ટ ચુંબકીય મુમેન્ટ નું સૂત્ર આવશે અહીંયા તો શું થાય અક્ષ ઉપર અક્ષ ઉપર શું આવે 2kp 2 μ04π m r³ શૂન્ય કેરે થાય બંનેના સામ સામે કેવા થશે સરખા મતલબ આ કેટલું છે પૃથ્વી જેટલું

તો બે ગુણ્યા એક ગુણ્યા એમ એટલે એમ બરાબર તમારું શું આવશે પોઈન્ટ ત્રણ ભાગ્યા બે ગુણ્યા પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ બે આવું કરવાનું પોઈન્ટ એક એટલે ચાર તરી બાર

ચુંબકીય મેરિડિયન માં લંબ સમતલ માં ચુંબકીય સોય કઈ સ્થિતિ માં રહે લંબ સમતલ છે શિરોલંબ શિરોલંબ રહે છે ને કેવું છે ચુંબકીય મેરિડિયન ને લંબ કેવું છે ચુંબકીય મેરિડિયન ને લંબ તેમાં શું આવશે જો આ રીતના આપણે કરતા ને અપેરન્ટ ડીપ એંગલ ગોતતા હા આ રીતે કે નહીં તો અહીંયા આપણે શું કરતા બીએચ ઘટક બીવી ઘટક કેવો રાખતા આપણે સેમ રાખતા કેવો રાખતા બીવી ઘટક સેમ રાખતા દાખલા કે અહીંયા તમારે બીએચ ઘટક હોય ચુંબકીય મેરિડિયન છે તો અહીંયા હું લખતા આપણે બીએચ કોસ બીટા તો બી એચ કોસ નાઇન્ટી કર નાખો તો શું થઈ જાય ઝીરો તો બી ઘટક તમને મળે નહીં તો ખાલી બીવી ઘટક બીવી ઘટક હોય તો કેમ ગોઠવાય શિરોલમ

ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક સિરોલમ ઘટક જેટલો હોય બંને הרખા 10 51 345 હાલો બે એડપી એંગલ 30 અને 45 તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર b બરાબર શું લખે bh cos 5 તો bh 1 bh 2 શું લખાય cos

તો b બરાબર કેટલો હોય bh cos 5 હોય કે નહીં તો તમને આપેલું છે 0.5 અને ની કિંમત એટલે એ કોસ્ટર કેટલો થાય 80 एंपિયર પર મીટર 80 એમ્પિયર ઓર પાસે ડીપ એંગલ ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વી છે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ચોસઠ યુનિટ પોઈન્ટ ચોસઠ યુનિટ છે એટલે બી આપી દીધો તો સમક્ષ ઘટક ની તીવ્રતા તો બી એ શું લખાય

પૃથ્વીના ચુંબકીય સમક્ષિતિજ અને ડીપ એંગલ એક સ્થળે સમક્ષિતિજ ઘટક ત્રણ છે અને 0.5 પાંચ કુલ હોય તો ડીપ એંગલ હાલો બી એચ તમને કેટલા આપ્યો 0.3 ત્રણ તમને આપો 0.5 તો BV કેટલો હશે

જે સ્થળે શિરોલમ ઘટક શૂન્ય હોય ત્યાં ડીપ એંગલ શિરોલમ ઘટક ક્યાં શૂન્ય હોય વિષુવૃત પાસે વિષુવૃત પાસે ડીપ એંગલ 0 હાલો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો B0 અને શિરોલમ ઘટક V0 સમાન હોય ત્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બે હરખા રુટ 2 હમ એ જ કરે ને

એક સ્થળ છે જ્યાં દળ સમાન છે સમાન આકાર છે ચુંબકો છે એક મિનિટમાં દસ અને પંદર નો કરે તો ઓકે તો તેમની ચુંબકીય મોટ નો ગુણો થાય છે વન પોઈન્ટ ટી સ્કવેર તો એમ વન બાય એમ ટુ બરાબર ટી વન સ્કવેર અહીંયા ટી ટુ સ્કવેર ચલો પહેલાનો આવર્તકાળ એક માં દસ દોલન કઈ રીતે ગોતો ફટાફટ અને ચાર અહીંયા છાય છત્રીસ અહિયાં સોળ તું ચાર વડે ભાગ ચલાવો તો ફોર બાય નાઇન નેક્સ્ટ ચલો ચુંબક નો અવાજ ટી છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટુકડાને કાપી નાખીએ તો ચલો કાપી નાખો તો આવત કેટલો થાય અડો બની ગયા ટી બાય 2 હું જે ટી નું સૂત્ર શું આવે 2 પાઈ અંડર ટોપ i બાય <tosan many usefulness> m એટલે કે ટી ચલે છે 1 અપોન √m આપણને ખબર છે કાપી નાખો તો એક ટુકડાનો કેટલો થાય

ધ્રુવો કીધા છે એટલે આ રીતના બે રાખવાના એકમાં એન એસ ને એકમાં એસ અસમાન થાય અહીંયા થઈ જાય ને પરિણામી અં uh, એમ mm. m0 તો ટી બરાબર શું આવે સુપર તો જવાબ શું આવશે અનંત કેટલી હોય આવર્તકાળ અનંત હોય ચલો આપણે મેં તમને સૂત્ર કીધું દઉં સરખે સરખા રાખવાના વિરુદ્ધ દિશામાં રાખવાના શું છે સમાન દળ લંબાઈ પહોળાઈ બધી વસ્તુ સરખી બે ચુંબક લીધેલા છે મોમેન્ટ એક ની m છે બીજા ની 2m તો સમાન ધ્રુવો ભેગા કરીને બાંધી દોલનો કરાવીએ તો 3 મળે અને અસમાન બાંધીને દોલનો કરાવીએ તો કેટલા મળશે ઈ થાય ને સમાન હોય ત્યારે શું થાય દાખલ કે m1 લઈ જાવ તો એક સરખા લેવાના એટલે 3m થાય આ સમાન હોય ત્યારે અસમાન હોય ત્યારે શું થાય ઈ થોડું થાય 2m m લેવું પડે ને એમ થાય એટલે એમ થાય હમ અને t ચલે છે બીજું કઈ વસ્તુ તો તમારે બદલવાની છે નહીં 1/√m તો હું લખાય તમારે નવો આવર્ત કાળ છે તો t2 by t1 √ m1 by m2 t2 t1 t2 t1 t2 t2 પેલા કેટલી હતી 3m પછી m રૂટ થ્રી આવશે તો ટી કેટલું આવશે ત્રીસ ડિગ્રી અને સાહીઠ ડિગ્રી ડીપ એંગલ ધરાવતા સ્થળે એક મિનિટમાં વીસ અને પંદર ધોલનો કરે તો ચુંબકીય ક્ષેત્રનો નો ગુણો ત્રાવડે ખૂણો શા માટે આપ્યું છે બી એચ ઘટક માટે કોના માટે

કેટલું થાય અને દળ પણ અડધો થાય ને તો અહીંયા ધ્યાન રાખવાનું પાછું લંબાઈ અડધી દળ કેવું થાય અડધો એટલે અહીંયા પણ ધ્યાન રાખવાનું આ વસ્તુ પણ ધ્યાન રાખવાની પાછી તો આ કેટલું થશે વન બાય

એટલે અહીંયા તમારે ડેસ બાય ટી શું આવશે તમારે અહીંયા આવશે અને અહીંયા તમારે શું આવશે ટુ પાય એન્ડ ઓફ આઈ બાય એમ બી એચ ટી ઉડી જાય આઈડેસ કેટલું આવશે આઈ બાય એટલે અહીંયા આઈ બાય એટ એમ બાય તમારે અહીંયા ઉપર અહીંયા આવશે તમારે એમ નીચે આવશે તમારે આઈ આવડી જાય આવડી જાય અહીંયા ચાર એટલે તમારે જવાબ આવશે ટી ડેસ બરાબર ટી બાય ટુ એટલે બે સેકન્ડ આ ખાસ ધ્યાન રાખવાનું ટુકડા કરો ત્યારે શું થાય આય અને એમ બંને બદલાય આય ગો તો એમાં ધ્યાન રાખવાનું દળે અડધું થાય હમ કે નહીં જેટલા ટુકડા કરો એ પ્રમાણે તમારે દળે બદલવાનું પાછું ને લંબાઈ એ બદલવાની ઓકે ચાલો ગેલો ટેન્જન્ટ ગેલોનોમીટરનો દાખલા આપણે આપણે કાલે ગણીશું હવે તમારે 4 ને 5 એ કેમેસ્ટ્રી નો લેક્ચર શરૂ થશે ઓકે હા ચાલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો અત્યારે છે કોઈને કઈ ડાઉટ